અત્યારે મહત્વની માહિતી મળી રહી છે. બનાસકાંઠાના આદિવાસી બંધુઓએ મૂળભૂત અધિકારો બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની આગેવાનીમાં રેલી યોજાઈ હતી. આજે બનાસકાંઠાના આદિવાસી બંધુઓએ મૂળભૂત અધિકારો માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વન અધિકાર ધારો 2006 લાગુ કરવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ઇકો સેન્સિટિવ ઝોનને નામે આદિવાસીઓના મૂળભૂત અધિકારો સાથે કરાઈ મજાક. આદિવાસીઓની માંગણી પૂરી નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ અપાઈ છે. અત્યારે મહત્વની ખાસ માહિતી એ મળી રહી છે, બનાસકાંઠાના આદિવાસી બંધુઓએ મૂળભૂત અધિકારો બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. ઇકો સેન્સિટિવ ઝોનને નામે આદિવાસીઓના મૂળભૂત અધિકારો સાથે કરાઈ મજાક. એક તીર એક કમાન સર્વ આદિવાસી એક સમાનના નારા પણ લગાવાયા હતા. આદિવાસીઓની માંગણી પૂરી નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી છે. આજે આવેદન પત્રની અંદર દોતા, અમીરગઢ, પાલનપુર અને વડગામ વિસ્તારના સર્વે આદિવાસી વિસ્તારની જે 2006ની અંદર જે કેન્દ્ર સરકાર જે કાયદો ઘડ્યો હતો અને આદિવાસીઓને જે જમીન અધિકાર આપ્યા હતા એના ઉપરથી સૌથી પહેલા મુદ્દા નંબર 1 કે એ 2005-06નો જે કાયદો છે આ સરકાર અમલ કરે અને જે લોકોએ જંગલ જમીનની જે મોંઘણી કરી છે એ જે પૂરેપૂરી મોંઘણી આ સરકાર એમને જમીનના હકો આપે અને બીજો નંબર એ કે જે તે જમીન આપી છે એ આ સરકારે આદિવાસીઓને મજાક કરી છે એવું દેખાઈ રહ્યું છે કે જે 2005ના કાયદા પ્રમાણે જે 4 હેક્ટર જે જમીન ખેડવાનો જે કાયમી માટે વસવાટ કરતા આદિવાસીઓને જે હક આપવામાં આવ્યો હતો એના બદલામાં સિરપ ને સિરપ એ 4 હેક્ટરના બદલામાં સિરપ એક ઝૂંપડું 4 ફૂટ જેટલો એમને સનદ પ્લોટ લેખે સનદ આપ્યો છે એ સનદ મશ્કરી જોકે દેખાય છે અને એના કરતાં સૌથી વધારે 2005નો ફરીથી કાયદો રીચેકિંગ કરીને જે સરકારે જે કાયદો ઘડ્યો હતો એ પ્રમાણે જે જૂના જ્યારે તે આ વસ્તી જે ખેતીની જમીન જે કબજો ભોગવટો કરતી હતી એટલી જમીન આ સરકાર એમને આપે એવી અપેક્ષા રાખવા માટે આજે એમને કલેક્ટરશ્રીને સરકાર તરફ મોકલવા માટે કલેક્ટર હસ્તક સરકારને આ કાયદાનો આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્ર સરકારને મોકલી આપે અને અપેક્ષા આદિવાસીઓ રાખે કે સૌથી વહેલામાં વહેલી તકે આ કાયદો અમલ કરીને આદિવાસીઓને જમીન આપે.